કરજણ ટોલનાકા પાસેથી બંધ બોળીના ટેમ્પોમાંથી 35 લાખના કિંમતના દારૂના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો હતો. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પણ નીતિ નિયમો ઘડતા નેતાઓ સરકારી અધિકારીઓની ઢીલી કામગીરીના કારણે સામાજિક દૂષણ દારૂ પર અંકુશ નિયંત્રણ આવતું નથી. પૈસાના જોરે બધા નિયમો કાગળ ઉપર સ્થિર થઈ જતા હોય છે. દારૂના દૂષણમાં કેટલાક ઘરો તૂટે, બાળકોના માનસ પર વિપરીત પરિણામો આવે, પણ સંબંધિત તંત્ર આ મામલે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં હોય છે. તેમાંય રાજ્યમાં 31 ડિસેમ્બરને લઈને તો જાણે કે દારૂની નદીઓ વહેવાની હોય તે રીતે બુટલેગરો સક્રિય થયા છે, અને છેલ્લા કેટલાક દિવસોમાં તો વિશાળ પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાઈ પણ રહ્યો છે. તેવો જ એક બનાવ સામે આવ્યો છે. સુરતથી ભરૂચ થઈ વડોદરા તરફ દારૂનો મોટો જથ્થો ભરેલો એક બંધ બોળીનો ટેમ્પો વડોદરા તરફ આવવાનો છે તેવી માહિતી જિલ્લા LCBને મળતા કરજણ હાઈવે પર આવેલ ભરતાણા ટોલનાકા ઉપર રાત્રે વોચ ગોઠવી હતી. દરમિયાન મોડી રાત્રે બાતમી મુજબનો બંધ બોળીનો ટેમ્પો આવતા તેને રોકી અંદર તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં રૂપિયા 35.23 લાખની કિંમતની 35,232 બોટલો ભરેલી 734 દારૂની પેટીઓ મળી હતી. પોલીસે કર્ણાટકના હુબલી તાલુકાના છાણીપીઠ રોડ પર આંબેડકર નગરમાં રહેતા મહંમદ રફીક કાસિમ દુલાર યારગટીની દારૂનો જથ્થો, ટેમ્પો અને એક મોબાઈલ સહિત કુલ રૂપિયા 45.33 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. તેની પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો વિનોદ નામના શખ્સે આપ્યો હતો. આ અંગે કરજણ પોલીસમાં ગુનો દાખલ થતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.